કુદરત કા કરિશ્મા, એક વર્ષથી મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થયેલું 20 ફૂટ ઊંચું પીપળાનું વૃક્ષ લહેરાઈ રહ્યું છે. વાત કરીએ તો રાજપીપળા ખાતે કરજણ પુલની પાછળ આવે કરજણ નદીના કિનારે એક વર્ષ પહેલા એક 20 ફૂટ ઊંચું પીપળાનું સુંદર મજાનું વૃક્ષ લાગેલું હતું. પરંતુ કરજણ ડેમમાંથી પાણી છોડવાના કારણે કરજણ નદીમાં કરજણના ધસમસતા પૂર આવવાના કારણે આ પીપળાનું વૃક્ષ મૂળ સોતું ઉખડીને ધરાશયી થઈ ગયું હતું. 20 ફૂટ ઊંચું ઝાડ જમીન દોસ્ત થઈ જતા શરૂઆતમાં સુકાવા લાગ્યું, પણ જીવવાની જેનામાં જીજી વિષય હોય એ વૃક્ષ પણ હિંમત હાર્યું નહીં. કુદરતે જે એને સાથ આપ્યો, વૃક્ષ ભલે આડું પડી ગયું હોય પણ એના મૂળિયા પાણીમાં હતા, એટલે કરામત કહો કે ચમત્કાર કહો, એ મૂળ સોતા ઉખડેલા વૃક્ષના મૂળને ધીરે ધીરે પાણી મળી મૂળ દ્વારા વૃક્ષમાં જવા લાગ્યું અને થોડા દિવસ પછી એ વૃક્ષ પુનઃ સજીવન થઈ ગયું અને કુંપરો ફૂટવા લાગી અને ડાળીઓ પણ ફૂટી અને લીલાછમ પાન પણ આવ્યા. આજે એક વર્ષ પછી આ વૃક્ષ સૂતેલી અવસ્થામાં પણ જીવંત અને તારોતાજું આ વૃક્ષ આજે પણ સૂતેલી અવસ્થામાં પણ તાજું લીલુંછમ ઉગેલું જણાય છે. આ વૃક્ષ એવો પણ સંદેશો આપે છે કે કોઈનો સાથ ભલે ન મળે તો પણ જાતે જ પોતાના પગ ઉપર ઊભા રહી જીવન જીવતા શીખી લેવું પડે છે. પગ જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા.